ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજનો આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન, ધોરણ 6, પાઠ 13, બરાબર? એમાં આપણે આગળ જોઈ ગયા હતા, આગળના લેક્ચરમાં આપણી ચાર મેઇન ઋતુ કઈ કઈ? શિયાળો, ઉનાળો, ચોમાસું અને ચોથી કઈ? જે પાછા ફરતા મોસમી પવનો, બરાબર? શિયાળા વિશે આપણે માહિતી મેળવી હતી. શિયાળામાં શું હોય છે? તો કે ઠંડી લાગે, ઉનાળામાં ગરમી અને ચોમાસામાં તો કે વરસાદ પડે છે. હવે આપણે છેલ્લે ચોમાસાનું શું જોયું હતું કે સમુદ્રમાંથી જે પવન છે, બરાબર, એ કઈ બાજુ વાય છે, એટલે કે આગળ વધે છે, વહે છે? તો કે અહીંયાથી છે પવન એ આ બાજુ જઈને અહીંયા ભેગા, મધ્ય ગુજરાતમાં ભેગા થાય, સોરી, મધ્ય ભારતમાં ભેગા થાય, બરાબર, ને ત્યાં વરસાદ આવે છે. પછી અહીંયાથી પવનો ક્યાં જાય છે? તો કે બધા પવનો છે એ અહીંયા, એટલે કે ઉત્તર ભારતમાં જઈ રાજસ્થાન બાજુ, બરાબર, ત્યાં વરસાદ વરસાવે છે. હવે મોસમી પવનોમાં શું છે? તો કે એનું ઊંધું શું? તો કે જે સૂકા પવનો હોય ને, ભારતના જે પણ સૂકા પવનો છે, એ સૂકા પવન આમ ગયા હતા ને, એ ઓપોઝિટ આવશે, વિરુદ્ધ દિશામાં, બરાબર. જે પણ સૂકા, સોરી, આ ભેજવાળા પવનો આમ ગયા હતા, એ બધા પવનો પાછા ફરે છે, બરાબર. એટલે શું કહેવામાં આવે છે કે પાછા ફરતા મોસમી પવનો. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું, બરાબર. જુઓ, પાના નંબર 84 ઉપર, બરાબર, પાના નંબર 84 ઉપર આવો. હવે એમાં છે પાછા ફરતા મોસમી પવનો. આ ઋતુમાં પવનો જમીન તરફ પરથી સમુદ્ર તરફ વાય છે. જો ચોમાસામાં શું હતું કે સમુદ્રમાંથી ક્યાં? તો કે જમીન તરફ જાય. હવે અહીંયા શું છે? તો કે જમીન તરફથી સમુદ્ર તરફ પવનો વાય છે, બરાબર. પછી આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. જેમ મેં તમને કીધું એમ કે ચોમાસામાં સમુદ્રમાંથી જમીન તરફ જાય અને પાછા ફરતા મોસમી પવનોમાં જમીન તરફથી ક્યાં જાય છે? તો કે સમુદ્ર તરફ વાય છે પવન. ઉત્તર પૂર્વ કઈ દિશા કહેવાય? ઉત્તર પૂર્વ, આ ઈશાન દિશા થઈ. દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે, બરાબર. અહીંયાથી જે પણ પવનો આવે ને, એ છે ને, જો ઉત્તર પૂર્વ આ દિશામાંથી જે પણ પવનો આવે છે ને, એ કેવા હોય છે? તો કે સૂકા હોય છે. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે, બરાબર. કયા દિવસોમાં? તો કે પાછા ફરતા મોસમી પવનોની જે ઋતુ છે ત્યારે શું? તો કે બધું છે, વાતાવરણ સૂકું જોવા મળશે તમને. આકાશ પણ કેવું? તો કે એકદમ ક્લીન, બરાબર. આકાશમાં પણ તમને કંઈ જોવા નહીં મળે. અને ક્યારે? તો કે ઓક્ટોબરથી નવેમ્બર. આ ક્યારે બને છે? તો કે ઓક્ટોબરથી નવેમ્બર, આ મહિનાઓ દરમિયાન શું થાય છે? તો કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જોવા મળે છે. પછી તો કે તમને વાદળો છે એ એકદમ ક્લીન, એટલે કે આકાશ એકદમ ક્લીન જોવા મળે છે. હવે એના પછી જુઓ, આ દિવસોમાં આકાશ વાદળો વિના સ્વચ્છ જોવા મળે છે. તાપમાન ઠીક ઠીક પ્રમાણમાં વધે છે, બરાબર. ત્યારે એકદમ તાપમાન શું થઈ જાય? તો કે સ્ટેબલ, સ્થિર થઈ જાય છે. ને થોડું થોડું એટલે ઠીક ઠીક તમને ફેરફાર જોવા મળે, બરાબર, વધતું જોવા મળશે. પછી અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. હવે જ્યારે પણ વાતાવરણમાં ફેરફાર થાય ને, ત્યારે એની અસર કોને થાય છે? તો કે એની પરિસ્થિતિની અસર કોને? તો કે માણસને થાય છે, બરાબર. સપોઝ બહુ વધારે ઠંડી પડી જાય છે ત્યારે શું થાય? તો કે બધાને શરદી થાય છે. ઉનાળામાં વધારે લૂ લાગી જાય તો એની પણ બીમાર, એનાથી પણ બીમાર પડી જાય છે બધા. એવી જ રીતે આમાં મોસમી પવનોમાં શું છે? તો કે વાતાવરણમાં ફેરફાર થવાના કારણે શું બને છે? લોકો થોડાક બીમાર પડે છે, બરાબર. એની અસર કોને થાય છે? વ્યક્તિઓને થાય છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે. શું કહે છે? કે જો આ ઓક્ટોબર ને નવેમ્બર, ઓક્ટોબર પૂરો થાય ને, ત્યાં તાપમાન કેવું થવા માંડે છે? ઘટવા માંડે છે, બરાબર. જે ઊંચું વ્યૂ હોય ને તાપમાન, કેમ કે પવનો બધા
ક્યાં સમુદ્ર તરફ વહી જાય એટલે તાપમાન શું થાય તો કે ઓછું ઘટવા માંડે છે. પછી તો અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. બરાબર, નવેમ્બરથી આપણે ઘણા કહેતા હોય કે નવેમ્બરથી ઠંડી બેસી જાય, પણ નવેમ્બરની સવારથી એટલે કે નવેમ્બર બેસતા થોડી થોડી ઠંડી અનુભવાય છે. બરાબર, ને જ્યારે નવેમ્બર ને ડિસેમ્બર બેસે ને ત્યારે ખૂબ જ ઠંડીનો અનુભવ થાય છે. બરાબર, પણ જ્યારે શિયાળો છે ને એ ડિસેમ્બરથી જ ગણવામાં આવે છે, અને ઘણા છે એ નવેમ્બરથી જ એને ગણી નાખે છે કે ભાઈ નવેમ્બરથી શું તો કે શિયાળો બેસી ગયો છે. હવે આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે. બરાબર, જો બંગાળના ઉપસાગર પરથી છે ને શું વહેતા હોવાથી કેવા હોય, અહીંયાથી જે પવનો આમ જાય ને તો એ કેવા હોય, ભેજવાળા જ હોવાના ને. શા માટે, કારણ કે સમુદ્રમાંથી જમીન તરફ જાય છે. બરાબર, જમીનથી સમુદ્ર તરફ જતા હોય તો એ સૂકા હોય, પણ આ ભેજવાળા હોય જ્યારે સમુદ્ર છે એમાંથી કેમાં તો કે જમીન તરફ જતા હોય તો એ પવનો કેવા હોય છે તો કે ભેજવાળા હોય. હવે એના પછી જુઓ, અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ, ભારતનું છે શું કીધું તો કે પૂર્વ કિનારો, એટલે કે અહીંયા તમિલનાડુ છે. બરાબર, ત્યાંનું શું કહે છે, અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે. આપણે આ બાજુ જ્યારે થાય ને પવનો ત્યારે ઉપર છે ને વરસાદ આવે, પણ જ્યારે ઓક્ટોબર ને નવેમ્બર હોય ને ત્યારે અહીંયા વરસાદ હોય છે. ક્યાં? તમિલનાડુમાં હોય છે. કારણ કે એ પવનો પાછા આવી રીતે વયા જાય, પાછા એ પવનો જો આ બાજુ તો નહોતા જ આવ્યા, ઉપર ગયા હતા. બરાબર, જ્યારે નવેમ્બર ઓક્ટોબર ને નવેમ્બર હોય ને ત્યારે તમિલનાડુમાં વરસાદ વરસે છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. બરાબર, તમને ખ્યાલ હશે કે દરેક મહિને દરેક વર્ષે બરાબર આપણે ઋતુ અનુભવીએ છીએ ને. કઈ રીતે? તો કે શિયાળો હોય તો ઠંડી અનુભવીએ જ છીએ, ઉનાળો આવે તો ગરમી અનુભવીએ, ચોમાસું આવે તો ચોમાસાની મજા માણીએ છીએ. બરાબર, એવી રીતે આપણે અલગ અલગ ઋતુઓ છે એના અનુભવ કરીએ જ છીએ. બધા દેશમાં આવું નથી હોતું, આપણે એક પર્ટિક્યુલર કહી જ દીધું છે કે આટલાથી આટલા મહિના સુધી શિયાળો, આટલાથી આટલા મહિના ઉનાળો, બરાબર ને ચોમાસું. એવી રીતે બધી જગ્યાએ આવું સ્પષ્ટતા નથી હોતી. બરાબર, પણ ભારતનું શું છે તો કે એવું સ્પષ્ટ છે. શું? તો કે આ ઋતુઓ છે એ કમ્પલસરી આ મહિનાઓમાં ચાલુ થઈ જ જાય. બરાબર, થોડુંક ચોમાસું છે એ વહેલા મોડું થઈ જાય, ઘણી વાર છે એવું બને. ગ્લોબલ વોર્મિંગ, બરાબર, એના હિસાબે શું થાય તો કે એની અસર આપણે જે મનુષ્ય જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, પોલિથીન છે, પછી ધુમાડો પ્રદૂષણ છે, એના હિસાબે એની અસર કેને તો કે વાતાવરણને થાય. અને વાતાવરણમાં અસર થવાને કારણે શું થાય તો કે વાતાવરણમાં ફેરફાર થવાને કારણે ચોમાસું, શિયાળો અને ઉનાળો આ ત્રણેય ઋતુને અસર કરે. અને ઋતુને અસર કરે ત્યારે ચોમાસામાં છે ને થોડીક વહેલા મોડી વરસાદ થઈ જાય. બરાબર, વરસાદ છે ક્યારેક વહેલો આવી જાય ને ક્યારેક મોડો થઈ જાય, અને ક્યારે એકદમ ખૂબ જ પડે છે. બરાબર, તો આ કેના હિસાબે તો કે આપણે વધતું જતું જે પ્રદૂષણ છે, બરાબર, એના હિસાબે આવું બધું શક્ય બને છે. હવે જુઓ, વનસ્પતિ જંગલોના પ્રકાર એ પહેલાં આપણે એ સમજીએ ને. એ પહેલાં પેજ નંબર તમે આવો કેટલા ઉપર? 53 ઉપર. બરાબર, 53 પાના નંબર ઉપર આવો. આપણે આગળ જોઈ ગયા હતા, આ છે પૃથ્વી. શું છે? પૃથ્વી છે. તો પૃથ્વીના છે શું થાય તો કે ભાગ પડે ને અહીંયાથી, આને શું કહેવાય છે? વિષુવવૃત્ત. આને શું કહેવાય? કર્કવૃત્ત. આને શું કહેવાય? મકરવૃત્ત. બરાબર, આ બધાને ખ્યાલ જ હશે. હવે આ વચલો ભાગ છે ને એને કહેવાય ઉષ્ણ કટિબંધ, અને સમશીતોષ્ણ કટિબંધ. બરાબર, અને આને શું કહેવાય? શીત કટિબંધ. એવી જ રીતે આ ભાગને સમશીતોષ્ણ, પછી અને ઉષ્ણ અને સમશીતોષ્ણ
આમે ડિટેલમાં પેલા સમજાવેલું હતું, બરાબર. જો હવે જ્યાં વચ્ચેનો ભાગ છે ને વિષુવવૃત્ત, બરાબર, પછી આ ભાગ છે ને એ કર્કવૃત્ત. આપણો ભારત દેશ કેમાં આવેલો છે? કર્કવૃત્ત ઉપર આપણો આવેલો છે, બરાબર. તમને આ રેખા દેખાશે, અહીંયા વચ્ચે અહીંયાથી એક રેખા પસાર થાય, એ કઈ છે? આપણે કઈ રેખા છે, કઈ વૃત્તની રેખા અટકે છે? તો કે કર્કવૃત્તની, એટલે કે આની, બરાબર. હવે આપણે છે ને જંગલો શીખવાના છીએ, તો જંગલો શીખવા પહેલાં આપણે ખબર હોવી જોઈએ કે ઉષ્ણ કટિબંધ કોને કહેવાય, સમશીતોષ્ણ કટિબંધ કોને કહેવાય અને શીત કટિબંધ કોને કહેવાય, બરાબર. જો આપણા દેશમાં છે ને જંગલો છે, વનસ્પતિ છે, બરાબર, પણ એના બહુ પ્રકાર પડે છે. એ પ્રકાર ક્યાં ક્યાં છે જોઈએ, બરાબર. હવે જુઓ પાછા પેજ નંબર 84 ઉપર આવી જાઓ. વનસ્પતિ, બરાબર, જંગલોના પ્રકાર. આપની ચો તરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે આપણી આજુબાજુ તમને છોડવાઓ જોવા મળે, વૃક્ષો જોવા મળે છે? તો કે હા, જોવા મળે છે. પછી તો કે કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી, તો કેટલીક કાંટાળી હોય છે. તમે જુઓ છો ને કે કેટલીક તમને વનસ્પતિ કેવી જોવા મળશે, તો કે કાંટા, ગુલાબમાં છે કાંટા જોવા મળશે, બરાબર. તો ઘણી ફૂલોવાળી, તો ઘણી એમને ડાળકીઓવાળી જોવા મળશે, બરાબર. અલગ અલગ જાતની વનસ્પતિ જોવા મળે છે ને. પછી અમુક વૃક્ષો ઘેઘૂર ઘટાદાર, તો અમુક નીચા અને પાંખા હોય છે. તમે અમુક વૃક્ષો જોશો તો તમને એકદમ ઊંચા જોવા મળશે, બરાબર. આંસુ પાલવ છે એકદમ ઊંચો ઊંચો જોવા મળશે. પછી તો કે આંબો છે તો મીડિયમ, બરાબર. એવી રીતના અલગ અલગ વૃક્ષો છે તમને અલગ અલગ પરિસ્થિતિમાં જોવા મળશે. અમુક લાંબા હોય, અમુક ટૂંકા હોય, અમુકના પાંદડાઓ મોટા હોય, બરાબર. બદામ છે, બદામડો કે તો એના પાંદડા ખૂબ જ મોટા દેખાય છે. એવી જ રીતે કોઈ બીજું નાનું વૃક્ષ છે તો એના પાંદડા તમને નાના જોવા મળશે, બરાબર. અલગ અલગ વનસ્પતિનો અલગ અલગ ખાસિયત છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે. એવું નથી કે ભારત છે તો ભારતમાં એક જ પ્રકારની વનસ્પતિ તમને જોવા મળે, ના. અલગ અલગ રાજ્યો છે તો એના અલગ અલગ રાજ્યોમાં તમને વિવિધતા જોવા મળશે, બરાબર, વનસ્પતિમાં પણ. પછી તમે દેશ બદલો તો દેશ બદલ્યા ત્યારે પણ તમને વનસ્પતિ અલગ જોવા મળશે. આપણે અહીંયા કરીએ છીએ કોની વાત, તો કે ભારતની જ કરીએ, તો ભારતનું જ તમે જોઈ લો. શું? તો કે ભારતમાં અલગ અલગ જ્યાં હિમાલય છે, બરાબર, માઉન્ટ એવરેસ્ટ છે, આવા ઊંચા સ્થળો, પછી ઉચ્ચ પ્રદેશો છે, તો ત્યાં પણ વનસ્પતિ કેવી જોવા મળશે, અલગ જોવા મળશે. પછી તો કે રણ પ્રદેશ છે, તો રણ પ્રદેશમાં પણ એની વનસ્પતિ જોવા મળે છે, બરાબર. ટૂંકમાં એમાં પણ વિવિધતા જોવા મળે છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી વિભિન્નતા છે, બરાબર. એનું કારણ શું છે? આ બધી વનસ્પતિ અલગ અલગ કેમ? કારણ કે આપણી ભારતની આબોહવા શું, તો કે બદલતી રહે છે. શિયાળો, ઉનાળો, ચોમાસું, બરાબર, આ ઋતુઓ દરમિયાન જે પણ પ્રક્રિયા હવામાનમાં થાય એની અસર કોને થાય છે? તો કે વનસ્પતિને થાય છે. તમને ખ્યાલ હશે કે એક વૃક્ષ છે, બરાબર, એને પૂરતા પ્રમાણમાં પાણી, બરાબર, પછી સૂર્યપ્રકાશ મળવો જોઈએ, છાંયડો મળવો જોઈએ, મળવો જોઈએ કે નહીં. આ કેના હિસાબે શક્ય બને છે? તો કે વાતાવરણમાં થતા ફેરફારને કારણે આ બધું શક્ય બને છે. પછી આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે, બરાબર. જે રીતના આબોહવા બદલે છે એ રીતના વનસ્પતિઓ પણ બદલે, બરાબર. અલગ અલગ પ્રકારની હોય તો એમાં પણ તમને અલગ શું એ તાપમાન જોવા મળશે, અલગ એના પ્રકાર પડશે. કોના? તો કે વનસ્પતિના. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. જંગલોના પ્રકાર આ મુજબ છે. હવે મેઇન તમે આવ્યા કેમાં? તો કે જંગલોના પ્રકારમાં, બરાબર. જંગલોના પણ પ્રકાર પડે છે.
પહેલો પ્રકાર કયો છે? ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો. બીજું તો કે ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો, સૂકા ઝાખરા વાળા જંગલો. આ ત્રણ જંગલો આપણે સમજીએ ને એ પહેલા આપણે નકશો સમજી લઈએ, પછી પાછળ બીજા બે છે, પર્વતીય જંગલો અને મેંગ્રુવ જંગલો. બરાબર, આ બધા જંગલો આપણે સમજવા પહેલા અહીંયા આપણે એ ક્લિયર કરી દઈએ. પાના નંબર 85 ઉપર આવો. બરાબર, આપણે જંગલો સમજવા ખૂબ જરૂરી છે એટલે યાદ રાખજો. પાના નંબર 85 ઉપર આવો નકશો આપેલો છે તમને. બરાબર, આ નકશો એકદમ ધ્યાનથી સમજજો, એકદમ ઇઝી છે, સમજાઈ જશે તરત. હવે તમે એમાં જોઈ શકો છો નીચે કુદરતી વનસ્પતિ એવું લખેલું છે. પછી શું લખેલું છે? તો એ ઉષ્ણકટિબંધીય પાનખર, સૂકા ઝાખરાવાળા, પર્વતીય અને મેનગ્રુવ. બરાબર, હવે એ શું દર્શાવે છે? તો કે કયા વિસ્તારમાં, કયા રાજ્યમાં કયા જંગલો અવેલેબલ છે એટલે કે આવેલા છે એ દર્શાવે છે. ઉષ્ણકટિબંધીયમાં કયો કલર છે? તો કે ઘાટો ગ્રીન છે. બરાબર, એ ઘાટો ગ્રીન તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા જો કિનારે છે, આ બાજુ કિનારી એ, આ બાજુ કિનારી એ, અહીંયા અને અહીંયા જો અહીંયા છે, પછી આ કિનારીએ છે અને આ કિનારીએ છે. બરાબર, ઘણી બધી જગ્યાઓ છે, જો જોઈ શકો છો. બીજું શું છે? તો કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. તો પાનખર જંગલોમાં કયો કલર છે? તો કે મીડિયમ ગ્રીન કલર છે. બરાબર, જે મીડિયમ લીલો કલર છે એ છે. તો તમે એ કલર પણ જોઈ શકો છો ક્યાં છે? તો કે જો અહીંયા વચમાં જ વધારે છે, છે મધ્ય ભારત બાજુ, પછી તો કે ગુજરાતના અડધી અને કેરળ બાજુ, પછી તમિલનાડુમાં વધારે જોવા મળશે. પછી સૂકા ઝાખરાવાળા એમાં એકદમ લાઇટ ગ્રીન કલર છે, એકદમ આછો એવો એ તમને જોવા મળશે અહીંયા ગુજરાતમાં, રાજસ્થાનમાં. બરાબર, પછી અહીંયા વચ્ચે મધ્ય પ્રદેશ અને એને નીચે, બરાબર અહીંયા વચ્ચે જોવા મળે છે ને. પછી પર્વતીય જંગલો, એમાં થોડો કાળસ પડતો કલર છે એ ક્યાં છે? તો કે અહીંયા જોવા મળે છે. શું છે? પર્વતીય જંગલો. બરાબર, ઉપર જમ્મુ કાશ્મીર અને અહીંયા અરુણાચલ પ્રદેશ બાજુ દેખાય છે. પછી તો કે મેનગ્રુવ જંગલો, તો એ ખૂબ જ ઓછા છે. એ ક્યાં થાય છે? તો કે ખાલી સમુદ્ર સપાટી હોય ને ત્યાં જ તમને જોવા મળશે. તો ક્યાં? તો કે અહીંયા નીચે જુઓ, બાંગ્લાદેશની નીચે. પછી તો કે જો અહીંયા, બરાબર, અને બીજું તમિલનાડુની ઉપર એકદમ ટપકા જેવું. તો આ છે જંગલો, ક્યાં આવેલા છે, ક્યાં રાજ્યમાં છે વિસ્તરેલા, એના વિશેની તમે માહિતી જોઈ. હવે આપણે એને ઇન ડિટેલ ભણશું. બરાબર, તો પહેલું શું આવે છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. હવે શું કીધું છે? ઉષ્ણકટિબંધીય એટલે કે આ ઉષ્ણકટિબંધીય. બરાબર, જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે. ચોખ્ખું કીધેલું છે કે જ્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી આપી દીધું, વરસાદીને ધ્યાનમાં રાખી ને તમે શું યાદ રાખી શકો કે જ્યાં વરસાદ વધુ પડે એને ક્યાં જંગલો કહેવાય? તો કે ઉષ્ણકટિબંધીય જંગલો કહેવાય. બરાબર, ને વરસાદ વધારે ક્યાં પડે? કે જે પર્વતો છે, જે વિસ્તાર છે એમાં વધુ પડતા શું હોય? તો કે વૃક્ષો જોવા મળતા હોય એ વિસ્તારમાં શું થાય? તો કે વરસાદ વધુ પડે છે. બરાબર, આ જંગલોના વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. બરાબર, આ ઉષ્ણકટિબંધીય જે જંગલો છે ને, વરસાદી જંગલો, એ એટલા બધા ઘટાદાર હોય ને. તમે જોયું હશે અમુક જંગલો ઉપરથી આપણે જોઈએ ને તો ખાલી ગ્રીન ગ્રીન જ દેખાય. બરાબર, એની જમીનનું તળિયું ના દેખાય. એ તળિયું ના દેખાય એનું કારણ શું? તો કે એટલા ઘટાદાર હોય, બરાબર, કે એ વૃક્ષના જે પાંદડા છે એનાથી ઢંકાઈ ગયેલું હોય. બરાબર, તો એના કારણે શું થાય? તો કે સૂર્યના જે કિરણો છે ને જમીન સુધી ના પહોંચે. ક્યાં અટકાય છે? તો કે વૃક્ષના જે ઉપરના ભાગ છે ને ત્યાં સુધી જ અટકાય છે. પછી અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવા ત્યાં જોવા મળે છે. ક્યાં? તો કે ઉષ્ણકટિબંધીયના વરસાદી જંગલો છે ત્યાં શું જોવા મળશે? તો કે તમને વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળશે, વેલાઓ જોવા મળશે. બરાબર, પછી વળી બધી જાતના વૃક્ષોના
વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, પણ વર્ષ પર અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય છે. તમને એવું થતું હશે કે આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે તો એમાં પાનખર ઋતુ આવે જ્યારે, ત્યારે એમાં બધા પાન ખરી જતા હશે ને, ત્યારે તો તળિયું દેખાય ને, ત્યારે સૂર્યના કિરણો એની ઉપર પડે ત્યારે. પણ એવું નથી હોતું, એમાં પણ પાનખર ઋતુમાં અમુક વૃક્ષોને જ અસર થાય. બરાબર, ઋતુઓ પ્રમાણે અમુક છે ને, કોને તો કે વૃક્ષોને અસર થવાને કારણે શું થાય તો કે બધા પાંદડા નથી ખરી જતા. બરાબર, અમુક વૃક્ષોના જ ખરે ને અમુક ના રહે છે, એના હિસાબે એ પાછું લીલું છમ જ રહે. કયું તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જેમ હોય ને એવી રીતે જ રહે. પછી આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે અને અંદમાન નિકોબાર ટાપુઓ તથા જો પશ્ચિમ ઘાટ, આ પશ્ચિમ દિશા થઈ. બરાબર, આ જે ઘાટ છે ને તે તમને વધારે પડતા ક્યાં વૃક્ષો જોવા મળશે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. પછી ઢોળાવોવાળા પ્રદેશ હોય ને, જે પટ્ટીવાળા, બરાબર, ઢોળાવોની પટ્ટી હોય ત્યાં જોવા મળશે. પછી અંદમાન નિકોબાર જે ટાપુ છે, જે અહીંયા આવેલું છે, ત્યાં પણ તમને જોવા મળશે. ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. આ ઉત્તર અને આ પૂર્વ, બરાબર, એના ઘણા ઘણા ભાગો છે. તમે અહીંયા જોઈ શકો છો નકશામાં પણ કે ઉત્તર પૂર્વના જે પણ ભાગો છે તે વરસાદી જંગલો જોવા મળશે કે નહીં. જુઓ અહીંયા વચમાં, બરાબર, અરુણાચલ પ્રદેશની નીચે અને જમ્મુ કાશ્મીરની નીચે. એવી રીતે આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તમને વિવિધ જગ્યાએ, એટલે કે વિવિધ જગ્યાએ ભારતમાં તમને જોવા મળશે. હવે આગળ જુઓ, હવે એ વૃક્ષોના નામ કહે છે, બરાબર, જે આપણે રેર કેસમાં એટલે કે ઓછા પ્રમાણમાં સાંભળેલા હશે. મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે. ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જ્યાં વિસ્તાર કે કીધો છે, બરાબર, ત્યાં ક્યાં 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 નામના વૃક્ષો જોવા મળશે તો કે ભાઈ મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો ત્યાં તમને જોવા મળશે, જે આ પ્રકારના વૃક્ષો છે. કેવા? તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. કઈ રીતે? તો કે એકદમ લીલાછમ અને ઘટાદાર અને મોટા મોટા હોય છે. બરાબર, બીજું શું છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. બરાબર, આ થઈ આપણે વરસાદી જંગલોની વાત. અને બીજું શું કહે છે? તો કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. હવે જુઓ, આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે. તમે પાનખરમાં તમે જોઈ શકો છો કે પાનખરી છે. બરાબર, તો એમ કહે છે કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે ને એ તમે ખૂબ જ પ્રમાણમાં જોશો ભારતમાં. બરાબર, જ્યારે આપણે આની કમ્પેરિઝનમાં વરસાદી જંગલો છે એ ઓછા જોવા મળશે. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. જે પાનખર જંગલો હોય ને, સોરી, પાનખર જંગલો અથવા પાનખર વૃક્ષો એ છે ને કેવા હોય તો ઓછા ઘટાદાર હોય, એમાંથી પાંદડા ખરી જ જતા હોય છે. બરાબર, પાનખર ઋતુમાં એટલે કવર થતાં થતાં એમાં તમને ડાળખીઓ વધારે જોવા મળશે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેરવે છે. જ્યારે પાનખર ઋતુની શરૂઆત થાય ને, બરાબર, ત્યારે એમાંથી પાન ખરી જાય છે. આથી તેને ખરાઓ, મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. એટલે પાનખરની જગ્યાએ એને તમે શું કહી શકો? તો કે ખરાઓ મોસમી જંગલો પણ કહી શકો. બરાબર, એનું બીજું નામ શું? તો કે ખરાઓ મોસમી જંગલો. પછી આ ક્યાં ક્યાં વૃક્ષો છે? તો કે સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલોમાં જોવા મળે છે. બરાબર, આ બધા વૃક્ષો છે ક્યાં જોવા મળશે? તો કે ભારતમાં. કઈ રીતે? તો કે એ છે પાનખર જંગલો છે અને આ બધા જંગલોને જે વિસ્તાર છે, બરાબર, એ આપણે પાનખર ઋતુમાં એના પાન ખરી જાય છે. અને ક્યાં ક્યાં વૃક્ષો જોવા મળે? તો કે સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે જેવા વૃક્ષો તમને જોવા મળશે. બરાબર,